ગુજરાતમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. અમદાવાદમાં રવિવારે ગરમીનો પારો 44.3 ડિગ્રીએ પહોંચ્યો. 2 જૂને 44.4 ડિગ્રી પછી સૌથી વધારે ગરમી રવિવારે પડી. આગામી 2 દિવસ સુધી ગરમી 43 ડિગ્રી રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. લોકોને આંશિક રાહત મળશે તેવું હવામાન વિભાગે પણ જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ સુધી ગરમીનો પારો 43ની આસપાસ રહેશે. વરસાદ પહેલાના ભેજના કારણે અમદાવાદમાં ગરમી વધી હતી. છેલ્લા 2 દિવસથી અમદાવાદવાસીઓ ગરમીનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તપતા શહેરોથી નાગરિકો પણ પરેશાન છે. કેરળ બાદ ગુજરાતમાં પણ વિધિવત વરસાદ આવે તેવી આશા. વધુ વિગત લઈને સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, છેલ્લા 2 દિવસથી આકરી ગરમીનો સામનો કરી રહેલા અમદાવાદીઓ માટે હવે કયા સારા સમાચાર સામે આવે છે? જે ખાસ કરીને જે પ્રકારે કાળઝાળ ગરમી છે, એક તરફ કેરળમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થયું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું હજી થોડીક વાર લાગી શકે છે. 21 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે તેવા એંધાણ હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે કેરળમાં જે પ્રકારે ચોમાસું બેસી જતું હોય છે ને, ત્યારબાદ મુંબઈમાં ને ત્રીજા દિવસે ગુજરાતમાં પ્રવેશી જતું હોય છે. જોકે હવે કાળઝાળ ગરમી જે પડી રહી છે તેને હવે પ્રજાત્રાહી માં પુકારી ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમીનો પારો જે યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા જે અમદાવાદનું તાપમાનમાં લઈને જે 43 થી 44 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા જે દર્શાવવામાં આવી છે. સાથે સાથે અન્ય રાજ્યમાં પણ ગરમીનો પારો દિવસે ને દિવસે જે વધી રહ્યો છે, એટલે કાળઝાળ ગરમીથી હવે પ્રજા નહીં પરંતુ ખેડૂતો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતો માટે પણ આ વખતનો વરસાદ સારો રહે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી છે દર્શાવવામાં આવી છે. ત્યારે બીજી તરફ જો જોવા જઈએ તો સ્કાયમેપ દ્વારા જો જોવા જઈએ તો ખાસ કરીને 15 જૂન બાદ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં શરૂ થાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ કાળઝાળ ગરમીનો જે ત્રાહિમામ હવે પ્રજા પોકારી છે, કાળઝાળ ગરમીથી હવે પ્રજાને ક્યારે રાહત મળે તે હવે જોવું રહ્યું. બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગત લઈને મારી સાથે જોડાવ.